हेलो मित्रों, एक વાત કહું ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત છે। આજે અંતરિક્ષમાં જશે સિરિસા, કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં જનારી બીજી ભારતીય મૂળની મહિલા। ભારતની અન્ય એક દીકરી અંતરિક્ષમાં ઉડવા માટે તૈયાર છે। કલ્પના ચાવલા પછી આંધ્રપ્રદેશમાં જન્મેલી સિરિસા બાદલા અંતરિક્ષમાં ઉડાન ભરવાની છે। તે વર્જિન ગેલેક્ટિકના VSS ટુનિડીના 5 અન્ય યાત્રીઓ સાથે રવાના થશે। ह्यूस्टन में मोटी थे सिरिसा बादला ने खबर थी कि एक दिवस अंतरिक्ष में चौक्सपणे जैसे। रविवार 11 जुलाई रोज सिरिसा आ सपनू साचू थे। सिरिसा वर्जिन गैलेक्टिक अंतरिक्ष विमान VSS यूनिट पर वर्जिन संस्थापक रिचर्ड ब्रेनसन और 4 अन्य लोगों उड़ान भर से। आ उड़ान ध्वनि की गति थी लगभग 3.5 गणी वधारे हशे। सिरिसा आ बाबते जणावे छे કે મને લાગે છે કે હું મારી સાથે ભારતને પણ ઉપર લઈ જઈ રહી છું। જો યોજના અનુસાર આ મિશન પાર પડશે તો સિરિસા અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવલા પછી અંતરિક્ષમાં જનારી બીજી ભારતીય મૂળની મહિલા હશે। સિરિસાના માતા પોતાની દીકરી પૃથ્વીથી 3,00,000 ફૂટ ઉપર ઉડાન ભરે તે પહેલાં તેના પસંદના વ્યંજનોમાંથી એક મટન બિરયાની લઈને ન્યૂ મેક્સિકો આવી રહ્યા છે। તેને આંધ્રની પીળી દાળની વાનગી ખૂબ પસંદ છે। સિરિસા જણાવે છે કે આ મારી પસંદની વાનગી છે, ગરમ ચાવલ અને ઘીની સાથે પીળી દાળ, પરંતુ હું મારી માતા જેવી દાળ નથી બનાવી શકતી। આંધ્રપ્રદેશમાં ચિરાલામાં જન્મેલી સિરિસા 4 વર્ષની ઉંમરમાં માતા પિતા સાથે અમેરિકા આવી ગઈ હતી। સિરિસા હ્યુસ્ટનમાં રહેતી હતી, જ્યાં નાસાની પ્રવૃત્તિ જોઈ તેનામાં અંતરિક્ષમાં જવાની ઈચ્છાનો જન્મ થયો। વિંગ કમાન્ડર રાકેશ શર્માનો સિરિસા બાદલા પર ઘણો પ્રભાવ હતો। સિરિસાએ જણાવ્યું કે હું પોતાને કહેતી હતી કે હું આ કરી શકું છું, કારણ કે મારી પૃષ્ઠભૂમિ અને મારી સંસ્કૃતિના કોઈ વ્યક્તિએ આ કામ કર્યું છે। સિરિસાએ માત્ર 6 વર્ષમાં આ ઉપલબ્ધિ સિદ્ધ કરી છે। રિચર્ડના જણાવ્યા અનુસાર વર્જિન આર્બિટની ઉડાનમાં કુલ મળીને 6 લોકો હશે। તેણે જણાવ્યું કે અમે અન્ય લોકોને અંતરિક્ષમાં લઈ જવા પહેલાં કંપનીના કર્મચારીઓને લઈ જવા માગીએ છીએ। આ અમારી અંતરિક્ષમાં 4થી ઉડાન હશે।